ટુ શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું સુરતી ઈદડા અને એની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ટેસ્ટી ચટણી બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા ઈદડા માટે ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. તો અહીંયા તમે કપ કે વાટકીનું માપ લઈ શકો છો. તો અહીંયા બે વાટકી ચોખા લીધા છે. તમે કોઈ પણ ઝીણા ચોખા ઉપયોગમાં લઈ શકો છો. અહીંયા મેં કમોદના ચોખા ઉપયોગમાં લીધા છે અને ચોખાના બદલે કણકી ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય. જેટલા ચોખા લઈએ એનાથી અડધી દાળ લેવાની છે. તો એક વાટકી અડદની દાળ લેવાની. હવે દાળ અને ચોખાને એક વાટકામાં કે તપેલીમાં લઈ લેવાના. આને બે વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાના. દાળ અને ચોખાને ધોઈ લઈએ પછી આમાં પાણી ઉમેરીને અને 5-6 કલાક માટે કે આખી રાત માટે પલાળીને રાખવાના. મેં આ દાળ ચોખાને 5-6 કલાક માટે પલાળીને રાખ્યા છે. તો હવે આ દાળ અને ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો દાળ ચોખાનું વધારાનું પાણી નિતારી લેવાનું. તો જે મીડિયમ સાઇઝનું મિક્સર જાર હોય જેમાં આપણે દાળ ચોખા વાટતા હોઈએ એ જ ઉપયોગમાં લેવાનું છે. તો આમાંથી અડધા જ દાળ ચોખા પહેલાં આમાં લઈ લઉં છું. આમાં જ આપણે 1 લીલું મરચું ઉમેરી દઈશું. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને આમાંથી સ્મૂથ ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે. પાણી જરૂર પડે એ પ્રમાણે ઉમેરવાનું. તો આ રીતે એકદમ સરસ સ્મૂથ આનું ખીરું વાટીને તૈયાર કરવાનું છે. અને આટલું ખીરું વાટવામાં મેં લગભગ 100-125 ml જેટલું પાણી ઉપયોગમાં લીધું છે. આ જ રીતે જે બાકીના દાળ ચોખા વધ્યા છે એને પણ આપણે પાણી ઉમેરતા જઈને વાટી લેવાના. તો જે ખીરું બનાવ્યું છે એને કોઈ મોટા વાટકામાં કે તપેલીમાં લઈ લેવાનું. તો જે બાકીના દાળ ચોખા વધ્યા હતા એને પણ મેં વાટી લીધા છે. અને બીજી વારમાં આમાં લીલું મરચું નથી ઉમેર્યું, કેમ કે જે ઈદડા હોય એ તીખા ના હોય. આ રીતે આપણે ખીરું બનાવી દઈએ પછી એને હાથથી સરસ રીતે ફેટવાનું છે. આ રીતે કરવાથી આમાં આથો સરસ આવશે, સાથે જ આથો આવવામાં સમય પણ ઓછો લાગશે. તો આ રીતે એને કન્ટિન્યુ લગભગ 2-3 મિનિટ માટે ફેટવાનું છે. આ રીતે આને મિક્સ કરી દઈએ પછી આના ઉપર ઢાંકણ કે થાળી ઢાંકીને અને કોઈ ગરમ જગ્યાએ કે બહાર તાપ હોય તો તાપમાં મૂકી દેવાનું. 7-8 કલાક પછી ઢાંકણ હટાવીને આપણે જે ઈદડાનું ખીરું તૈયાર કર્યું હતું એને ચેક કરી લઈશું. તો આ ખીરામાં આથો આવી જશે એટલે આ રીતે આ હલકું થઈ જશે, સાથે જ આ ફૂલેલું પણ લાગે. હવે આને સરસ રીતે હલાવી દેવાનું. હવે આ બધા ખીરામાં સોડા નથી ઉમેરવાનો, તો આપણે આમાંથી થોડું ખીરું એક વાટકામાં લઈ લઈશું. અત્યારે એક થાળી ઢોકળા થાય એટલું ખીરું હું એક વાટકામાં લઈ લઉં છું. બાકીના ખીરાને તમે ફ્રીઝમાં 2-3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું, સાથે જ 1 નાની ચમચી તેલ ઉમેરવાનું છે. હવે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું. મીઠું અને તેલ મિક્સ થઈ જાય ત્યારબાદ એક નાની વાટકીમાં થોડું પાણી લેવાનું, લગભગ 1 ચમચી જેટલું, અને એમાં 2-3 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે. અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું. સોડા પાણીમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આ પાણી આમાં ઉમેરી દઈશું. ફરીથી આને મિક્સ કરી લેવાનું. આમાં સોડા વધારે નથી ઉમેરવાનો. હવે સ્ટીલની કે એલ્યુમિનિયમની થાળી લઈને એમાં થોડું તેલ લગાવી દેવાનું. હવે બનાવેલું ખીરું આપણે આ થાળીમાં લઈ લઈશું. ઈદડા વધારે જાડા ના હોય એટલે ખીરું આમાં વધારે નહીં લેવાનું. આને આ રીતે સ્પ્રેડ કરી દઈશું. પછી આના ઉપર અધકચરા વાટેલા કાળા મરી ઉમેરવાના. આમાં લાલ મરચું ના હોય, ફક્ત કાળા મરીનો પાવડર જ ઉમેરવાનો છે. હવે આને બાફી લેવાનું. તો ઈદડાને બાફવા માટે મેં પહેલાં જ પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું. પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે આ થાળી આમાં મૂકવાની. અને આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 12-15 મિનિટ માટે બાફી લેવાના છે. 12 મિનિટ પછી ઢાંકણ હટાવીને ઢોકળાને ચેક કરી લઈશું. એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. આને આપણે બહાર લઈ લઈશું. 5 મિનિટ પછી ઢોકળાને કટ કરી લઈશું. આપણે જે ઈદડા બનાવ્યા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બને છે. ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં 2 તીખા લીલા મરચાં ઉમેરવાના. જે ડાર્ક ગ્રીન કલરના મરચાં આવે એ થોડા તીખા હોય એનો ઉપયોગ કરવાનો. આમાં 1/4 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે. 50 ગ્રામ જેટલી કોથમીરને ધોઈને સમારીને આમાં ઉમેરવાની. 1/2 ચમચી ખાંડ ઉમેરવાની. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આપણે જે ઈદડા બનાવ્યા એમાં થાળીમાં જે સાઈડના આ રીતના નાના નાના ઈદડા હોય એ 4-5 આમાં ઉમેરી દેવાના. ઈદડા આમાં ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ પણ સરસ લાગશે, સાથે જ એ થીક થઈ જશે.
છેલ્લે આમાં થોડો લીંબુનો રસ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ચટણી વાટી લેવાની છે। તો ચટણીને આ રીતે થોડી થીક રાખવાની છે। હવે આપણે ઈદડાને અને ચટણીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ ઈદડા અને ચટણી બનાવીને જરૂર ટ્રાય કરજો, તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે। આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે। આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો।